આસુર તત્વ ચાલે છે, કર્મોને આવવાના રસ્તા, આનવણી વિયારણ્યા, આજ્ઞા પડી કે વૈદારણી કે વગેરે ક્રિયાઓ છે. નહીં કઈ હતી અનવકાંક્ષી પ્રાતિત્યકી બે પ્રકાર છે, જીવ પ્રાતિત્યકી ને અજીવ પ્રાતિત્યકી. દ્રષ્ટિ કે સ્પષ્ટિ કી ક્રિયા કરાવી દીધી, દ્રષ્ટિ કે સ્પષ્ટિ કી ક્રિયા કાગળ પાછળ ગાથા પ્રમાણે ક્રમ આગળ પાછળ જતો રહ્યો છે. પ્રતીતિ એટલે જોવું અને પ્રાતિત્ય એટલે નિમિત્ત. જીવનું નિમિત્ત અને અજીવનું નિમિત્ત આ બે નિમિત્તને આશ્રયની જે ક્રિયા બંધાય તે પ્રાતિત્ય કી ક્રિયા. પહેલાના કાળમાં લોકો ઘોડા નવા ખરીદે ને એટલે બોલાવે, ઘોડો જોવા માટે આવજો, આપણે બધા ખાસ રાખ્યા છે. એક ઘોડો નવો ખરીદ્યો એટલે લોકો જોવા આવે, અરે વાહ કયો સિંધુ દેશનો ઘોડો છે, કેટલા લીધો, 3 લાખ રૂપિયા. ઓહો, આ એની વિશેષતા છે ઘોડાની, એ જમાનામાં ઘોડાની. નાનો બાળકને રમાડવા જવાની એક પ્રક્રિયા બધાના ઘરમાં ચાલે છે. બાળક છે ને એટલે બધા ભેગા થઈને રમાડવા જાય, તેડવાનો અને આમ હલાવવાનો અને પછી મૂકી દેવાનો અને કપડાં એક જોડી આપવાના, બીજું તો કાંઈ હોતું નથી આમ તો. અને આઈસ્ક્રીમ કેવું કંઈ છે, અભક્ષ્ય ભક્ષ્ય ખાઈને પાછા આ પ્રથા બધાના ઘરે ચાલે છે. પ્રાતિત્યકી ક્રિયા, કેવો સંસારમાં વ્યવહાર છે ને બધો, કર્મ બંધાવી દે અને કહે પ્રાતિત્ય. જીવને નિમિત્ત લઈને જે પણ ક્રિયાઓ થાય તે પ્રાતિત્ય, ખાસ કંઈ પણ વિશિષ્ટતા હોય એ પ્રાતિત્ય. નરેન્દ્ર મોદી સાથે તમારે ફોટો પડી જાય તો તમે તો ફેસબુકમાં નલા વોટ્સઅપ તો કેમ ખાસ છાપી દો કે તમે મોદી સુધી પહોંચ્યા, લિંક બિંક જોડાઈ જાય. પ્રાતિત્યકી ક્રિયા છે, એટલું ઘોષતા હોય તો તમને જોશે એટલે 10 જણા વિચારશે, ઓહો આ તો મોટો માણસ છે, અહીંયા સુધી પહોંચી ગયો. તમારો એટીટ્યુડ, તમારો ફોટો પછી જ છાપી રાખશો તમારે ખાસ. બીજા કરતા તો આ તો તીર્થંકર મળ્યા જેવું લાગશે તમને. એ જીવ પ્રાતિત્યકી ક્રિયા છે. જીવને આશ્રયીને જે પણ તમારી ક્રિયા થાય જેમાં લોકોને રાગ અને દ્વેષ થાય એ જીવ પ્રાતિત્યકી ક્રિયા છે. સંસારમાં બધા વ્યવહારો હોય છે પછી એમાં ઓછું પાપ લાગે નહીં, બાકી ક્રિયા તો લાગે છે. બાળક જમ્યા પછી મોત્સવ રૂપ થાય, ભક્તિ મોત્સવ થાય તો સારું છે, પણ સંસારો જ બધું થાય તો ભાઈ લોકોને આવું કહે ને તો લોકો ધર્મ બી કરે સંસાર બી કરે. કાંઈ આ બધું તો સંસાર છે બધું, કારણ કે ધર્મમાં રિસ્ટ્રિક્શન બધાને ગમતા નથી. અભક્ષ્ય ખાવાનું, એસી બેસી બધું ટકાટક જોઈએ છે, પણ કર્મ તો બંધાય જ છે. માટે જેમ ધરતી પર જન્મ્યા એટલે અમુક કર્મો તો બંધાય છે, એમાંથી બચવાનું છે. કોઈને દીકરો જન્મે તો ઓગો ભેટમાં આપો ને, ખીલોના ભેટમાં આપો, જણા કરતા ઘોડિયામાં ઓગો લગાડો બેટા લેવા જેવું જ, ભલે ને રમકડું સમજે એને. એમાંથી કદાચ એકાદ હાથમાં કરી ગયો તો તમને તો જીર્ણોદ્ધાર થશે એનો, તમારો ઉદ્ધાર થશે. હવે ઊભું તો અપાય નહીં, એ તો ઓલું જો રમકડું જ આપવું પડે ઘૂઘરા જેવા, એ ઘૂઘરા જ બગાડવાના, બીજું કાંઈ નહીં. જીવ પ્રાતિત્ય ક્રિયા છે. જીવને નિમિત્તે જે ક્રિયા થાય એ જીવ પ્રાતિત્ય ક્રિયા છે. ઘણા લોકો જીવનો આશ્રય એટલે કેવી રીતે, પોતાના મુખાકૃતિની સ્વભાવ બદલી બદલીને એ આશ્રય બતાવે, અલગ અલગ પ્રકારની મુખાકૃતિને નિમિત્ત બનાવે, પોતાના હાવભાવ બદલીને નિમિત્ત બનાવે, તા પણ બધી જીવ પ્રાતિત્યકી ક્રિયા થાય છે. અજીવમાં લઈ લો, મોટર ઘરમાં ખરીદી નવી એટલે ખાસ એના સાથિયા કરવાના અને હાર પહેરાવવાનો શું કંઈક હોય તેવું ખબર નથી, એના એ ફંક્શન થાય તો બહુ ગજબ બધા ફંક્શન છે. મને એક ભાઈ ઘરમાં ટીવી નહીં આવતી, ઉતારો ટીવી નહીં આવતી, જેમ
કે મારો ખરો ખરો સમય હતો ને જયારે ત્યારે આને મને સમાધિ આવી, મારે ભગવાન છું. હું ઈચ્છાત્મનો ઉદય થાય ત્યારે માણસ આને પણ મહત્વ આપીને ચાલે છે. તમારે ખરા ટાઈમે એ સાચવનાર બહેનો, જયારે મારો કોઈ નહોતો ત્યારે આ એક મારો સાથી રહીને બેઠતો હતો, બાકી મારું કોઈ નહોતું. આ અજીવ પ્રાતિપ્ય ગોળ, એ જમાનામાં ગોળા ને બધું જીવમાં હતું અને ખેલ તમાશા ને બધું જે જોવા માટે આવે અજીવમાં આવતું. અત્યારના કાળમાં અજીવમાં આ બધી વસ્તુ લઈ ગઈ, સૌથી હાઈએસ્ટ અજીવ સાથેનો કોન્ટેક્ટ છે. ટેકનોલોજી નવો મજાનો 4G મોબાઈલ લઈને આવ્યા હોય તો તમારો આમ ખેતરથી બહાર કાઢીને મૂકવાનો આમ અંદાજ કેવો થઈ જાય. 6G આવી ગયું, મને તો ખબર જ નથી. 12G ના મોબાઈલ તો સપના આવે જ આવશે. સ્ક્રીન મોટી હોય એને આનંદ, એકીકૃત બદલાઈ જાય છે ત્યારે હજુ પ્રાતિકી ક્રિયાઓ છે. બધું છે, સાધન છે. હું તમને સાધનના વપરાશની નાનક પાડતો, પણ સાધન આવે એમાં આપણે સાધનથી ફૂલાઈ જઈએ ને એ બહુ સારું નથી. આપણા ગુણોથી જ્યારે પૂજાય ત્યારે સૌથી સારું છે. આપણે ગુણોથી પૂજાવા, સાધનોથી નહીં. તો સાધનોથી પૂજાઈ જાય છે. જેમ જેમ આગળ વધીએ, મોટું થઈએ, તેમ તેમ આપણામાં નમ્રતા વગેરે બધા એ બધું વધે તો આપણા માટે તારક તત્વ બને, બાકી બધું તો ફ્લોપ છે. આ ખાસ ધ્યાન રાખો. અને આ પ્રતિક્યકી ક્રિયાઓ છે, જીવને આશ્રય બનાવીને અજીવ આશ્રય બનાવીને જે ક્રિયા થાય છે બરાબર. આના પછીની ક્રિયા એના જેવી છે, લખો સામંતો પની પાતિકી ક્રિયા. સામંતો, સામંતો પની પાતિકી ક્રિયા, સામંતો પની પાતિકી ક્રિયા. આમાં પણ બે પ્રકાર, જીવ અને અજીવ. થોડા ભેગા કરવા, ગેટ ટુગેધર, બધા જીવો આવીને ભેગા થાય એવી કોઈ પણ ક્રિયા કરવાની, સામંતો પણ પાતિકી ક્રિયા. સારું પણ છે ને ખરાબ, શુભ પુણ્ય ને પાપ બંને સમજીને ચાલે. એક વિદ્યાર્થી કહે છે, ભીખમાં વર્ષમાં 3 દિવસ અમે બધા કુટુંબજના લોનાવાલામાં ભેગા થઈ ગયા. લોનાવાલા કે ક્યાં, પંચગીરી ઓડે ભૂલી ગયો. શું કરો ત્યાં? એ રસોડાનું બધું કામ મારા વાઈફ સંભાળે અને બધાને ભેગા કરવાનું, ટિકિટ લાવવા જવાનું કામ હું સંભાળું. બસ ત્યાં બધાએ બધાને મળવાનું, છોકરાઓને છોકરા મળી જાય, ગરડાઓને ગરડા મળી જાય, યંગસ્ટરને યંગસ્ટર મળી જાય, અમને અમારા જેવા મળી જાય. ખાઓ પીઓ, મજા આપો, મોજ મજા કરો. તમે તત્વ શું? હું તત્વથી વાત કરનારો વ્યક્તિ છું, હું તત્વ પૂછીશ કે હું તત્વ છું. અરે એને મને તત્વ આપ્યું સાહેબ. એ બાને બીજા બીજાને ઓળખતા થાય, લોકોને એકબીજાની લાગણીઓ ખ્યાલ આવે, એક મજા આવે. આ છે સામંતો પણ પાતિકી ક્રિયા. જેટલું સારું થાય એટલું પુણ્ય બન, જેટલું નકામું થાય એટલું પાપનું ઉદય, સમજી લે. સંસાર પક્ષે તો એક મજાનું થિયેટર બનાવીને આવ્યું, બધા જેવું આવીને પિક્ચર જોવા માટે બેસી જાય, સામંતો પણ પાતિકી ક્રિયા. ભાવનગરના થિયેટરોના ઘણા વર્ષો પહેલાં કે આજે પણ લગભગ ઘણા જૈન લોકો છે એના ઓલા છે, શું કહેવાય, શેઠિયા, શેઠિયાઓ. તો સામંતો પણી પાતિકી ક્રિયાનો કર્મબંધન કરે છે. હોટલ બનાવી દીધી મસ્ત, જો જે ધંધા આવશે બધામાં ઘૂસશે. જેટલું ધર્મનું બનાવશો એટલું આમાં તરશો, જેટલું સંસારનું આવશે એટલું દુખશો. આ બે સામસામે બેલેન્સ સમજીને જ ચાલે. સામંતો પણી પાત, જેમાં પહેલાં જીવનું બતાવો, જીવ જેમાં આવીને મજા કરે, નાટક બધા જોવડાવ્યા, જે બી કાંઈ ઓર્ગનાઇઝ કરું ને જોડાવવું ને લાગવું, સામંત સામંત બધા ભેગા થવા જોઈએ. જૈન જાગૃતિ, જૈન સોશિયલ બધું આની અંદર ઇનડાયરેક્ટ ડાયરેક્ટ જોડાઈ જાય. સારું કરે ત્યાં પુણ્યબંધનું લઈ લેવાનું, ખરાબ કરે, ખરાબ ઇન ધ સેન્સ સંસારિક વાળું કરે તે પછી પાપનો અનુબંધ ને અનુબોધના પણ સમજી લેવાની, બહુ વર્ણન નહીં કરું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા પાપોમાં કેવી રીતે જોડાણ થઈ જાય છે હવે સમજાય છે બધું બરાબર. જો બેલેન્સ તમારે કરવાનું, તમારી જવાબદારી ક્યાં છે, તમારા પોતાના માથે કેટલી જવાબદારી છે, તમારી વ્યક્તિગત કુટુંબમાં તમારો ઔચિત્ય યોગ કેટલો છે એ જોઈ વિચારીએ તમારે બધી બેલેન્સ કરવાની. નહીં તો કર્મ બંધાઈ ગયું. ઘરમાં 4 દિવસનો લગ્ન પ્રસંગ હોય ને એમાં કિચન જો તમારા માથા પર આવ્યું હોય ને બહુ ધ્યાન રાખવાનું. કિચન જો આપણા માથા પર આવ્યું હોય, ઘરમાં ના બનાવવાનું પણ આપણે મહારાજે કોન્ટ્રાક્ટ આપવાનો હોય, આગળના 2 દિવસ કે પાછળના 2 દિવસ, 5 દિવસ પહેલાં મગજમાં પૈસો ફિક્સ કરવાનો કે કેટલા રૂપિયામાં કરવું છે. બીજું બધાને સાંભળવાનું, કરવાનું આપણા પ્રમાણે છે.
ને તો નકરા કર્મ બાંધશો. કારણ કે ત્યારે બધા લોકોને છે ને વૃદ્ધિ ન હોય, ત્યારે બધા લોકોને વાણી હોય, આવી જોઈએ આવી જોઈએ આવી જોઈએ, પણ હકીકત આપણે સમજવાની કે આ પ્રસંગમાં કોણ કેટલું વાપરે. તો કે એમાં એટલી સામંતો પણ પાતી કી ક્રિયા છે, સમજી લેજો. કારણ કે એમાં બધા ભેગા થઈને ડિસિઝન, અને હાઈએસ્ટ મેનુ બનાવવામાં સૌથી હાઈએસ્ટ ક્રમ બંધાશે સામંતો પણ. આપણે પૂછવું પડે, બોલો શું લાગે છે, લોકો ક્યાં ઉમેરો, લોકો ના આને આમ કરો, આપણે લખવું જ પડે. સામંતો પણ પાતી મને સોંપાયા છે બધા કાર્ય ઘરના પ્રસંગમાં, એટલે હું એક કીધું તરત વાપરું, કીધું નક્કી તમે કરજો, પછી જે તમે નક્કી કરી કાગળ લખી મને આપશો એ પ્રમાણે હું ફોલો કર્યા કરીશ. કંઈ મૂંઝવણ તો તમને પૂછવા આવીશ. આપણે ચિઠ્ઠીના ચાકર રહેવું, બંધન શું કામ આપણે બાંધવા, ખાવું નહીં ખવડાવવું નહીં, ખાલી ખોટા આપણે કર્મ બાંધીને ચીકણા ઘરના કામ છે ઓછી કે કરવા તો પડશે જ. કીધું મારા કરતાં તમે બુદ્ધિશાળી છો બધા, મેનું તમે નક્કી કરજો, પછી શું નીચે કરવું એ બધું મને આવડે તર્ક બત લગાડતા એ બધું લગાડ્યા. પણ એક વખત એ લોકોને મોટા રાખીને કર્મ બંધનમાં, કે સતત કર્મ બંધન જેમાં થતા હોય ને લોંગ ટાઈમ, એ બધા લોકોને સોંપી દે. એક તો લોંગ ટાઈમ બેસવાનું, લોંગ ટાઈમ માથાકૂટો કરવાની, બધું તમારું મારે એક નકામા કરવાની શું કરું. હા, મારી જવાબદારી સંપૂર્ણ જ મારા માથા પડે તો મારે કરવી પણ પડે, તો એ પછી મારી બેલેન્સ છે. એમ તમારી જવાબદારી સંપૂર્ણ છે તો તમારી બેલેન્સ છે. અને હવે કેવું છે, ઘરમાં પ્રસંગ જ લગ્નનો પ્રસંગ છે, એના કરે બિચારો ટેન્શનમાં હોય. કારણ કે બધાને બોલાવ્યા વિના ન રહી શકે, એટલે જાતે ડિસિઝન ન લઈ શકે, પોતાના પૈસા ચોક્કસ વપરાય, અને ગામને પૂછી પૂછીને બધાને સાથે રાખી રાખીને કરવું પડે. બરાબર બોલું છું ને, ભૂલ નથી ને મારી કોઈ? જીગેશભાઈ, આ સંસારનું સ્વરૂપ છે, વૈરાગ્ય પામવા જેવું છે. પૈસા આપણા, નિર્ણય બીજાનો, બુદ્ધિ ત્રીજાની, અને પ્રસંગ બહાર પડે. કેટલું વાર તો ધ્યાન, આ સામંતો પણ પાતી કી ક્રિયા. આ તો લગ્ન પ્રસંગ કીધું, બાકી બધા પ્રસંગો લઈ લો. લગ્ન પ્રસંગ, તીર્થયાત્રા, ગેટ ટુગેધર, ફલાણા ઢીંગા, કીટી પાર્ટીઓ, બધું આમાં ઘૂસી જાય. જ્યાં ટોળું ભેગું થાય ત્યાં બધ્યા. પછી તમે કહો કે અમે તો કીટી કરીને શાસ્ત્ર ભણાવ્યું, તો કોને ભાંધ બીજું શું? પણ તમે લોકો ગેમ રમો તો સંસારને પાનામાં ના રમો તો પાપનો ભાંધી. એ તો આમાં તો બેલેન્સ સમજી લેવાનું સાંભળ. હું એમ નથી કહેતો ભેગા નહીં થવાનું, તમારો જે ઔચિત્ય હોય, પણ જે બી પ્રસંગ આપણી સામે આવે એમાં આપણે એક લક્ષ્ય રાખવાનું કે આમાં આપણે કેટલું ઓછું કર્મ બાંધી શકીએ છીએ, એ લક્ષ્ય રાખવું. બધું ઓછું કર્મ આપણને ક્યાં બંધાય? અને સ્વાર્થ માટે નહીં, બીજાને ડુબાડીને લેવું છે એમ નહીં. કોઈ તમને પહેલીથી કે નહીં આ મોટી જવાબદારી તમારે જ રાખવાની, કાંઈ વાત સોંપો છો તો એમાં એક્સેપ્ટ, એમાં વાંધો નથી. એમાં ભળવાનું નહીં પછી, એટલું ધ્યાન. હું તમને એમ નથી કહેતો કે જવાબદારી મારી છોડી દો ને હાથ ઉપર થઈ જાઓ, તમે દીક્ષા લઈ લો, એમ નથી કહેતો. જ્યાં સુધી એવો પરિણામ નથી આવ્યો ત્યાં સુધી કદાચ તમારે કરવું પણ પડશે. પણ કરતી વખતે કેટલું ઓછું ભળવું એ તો તમારા હાથમાં છે. ટિકિટ બુકિંગનો કોન્ટ્રાક્ટ સોંપાયો તો કરી લેવાની, એમાં માથાકૂટ નથી કરતો. પણ થઈ ગયા પછી વારંવાર બહુ ખુશ થઈને અનુમોદના લખવાની જરૂર નથી, મેં જો બધી ટિકિટ તમને કરી આપી, મારો ઓળખાણ કોઈ મૂકને ભાઈ, બધું પુણ્ય ખલાસ થઈ ગયો. તમને અનુકૂળતા મળી તો પુણ્ય ખતમ થયું એમ માનો ને, સીધું રડધરા રડો કે પુણ્ય ગયું હોય વાંધો. કરવું પડશે, હું તમને કરવાની નહીં, પણ કેટલું ઓછું ભરવું એ આપણે આ સમજવાનું છે. એમ જમવા માટે બેઠા હતા, ડાઇનિંગ ટેબલ પર તમે બેઠા છો, તમારી થાળી સિવાય તમારી આસપાસમાં બીજી ચાર આઈટમ પડેલી છે, એકમાં લીંબુ છે, એકમાં અથાણા છે, એકમાં મેથીના સંભાર છે, વોટ એવર આ બધું કંઈક છે, અથવા તો અંદર કાચના બાઉલની અંદર આવેલું શાક દાળ પણ થોડું થોડું કાઢેલું છે, એ ઉઘાડું છે, એટલે કે એના પર ઢાંકણું નથી ઉઘડું. તમારી થાળીને છોડીને બીજા બધા જે સાધનો તમારી આસપાસમાં છે એને ઢાંકેલા નથી રાખેલા, તો તમને સામંતો પણ પાકીથી ફિરિયા લાગશે. કારણ કે કોઈ પણ જીવ આવીને એમાં પડી શકવાનો ચાન્સ છે, પડે કે ન પડે, તમે ચાન્સ ખુલ્લો કર્યો એટલે સામંતો પણ પાતી કે ક્રિયા તમને લાગી. આ તો થઈ શકે, આમાંથી બચી શકે છે. ડાકના ચાર વધારે લાવી મૂકી દો, બીજું શું કાતો એમ જ કરો, અંદરથી ભાઈ થાળી બનાવીને લાવો, અમે ખાઈ લઈશું. અહીંયા બધું ગોઠવવાનું ને એમ બધા નિરસના કરવાની જરૂર નથી. જીવ પડે કે ન પડે સામંતો પણ પાતી, આ તો શું આપણા કરતો ચોખ્ખા હોય. બાકી અમે તો એવી એવી જગ્યાએ જમવા ગયા હોય, એવી એટલે ભોજનશાળામાં કેવો ટેવાય, ક્યાંક ચોખ્ખાઈ કદાચ ન હોય, માખી ખચબચતી હોય. અહીંયા અંધાર રાખ હોય તો દાળમાં માખી પડી ગઈ, દાળમાં જાય તો પાણીમાં માખી પડી ગઈ, એવી ખચબચ કરે. સમજાય ને સામંતો પણ પાતી કી ક્રિયા. હું આપણી ભોજનશાળાની નિંદા નથી કરતો,
એક સમજવા માટે કે ક્યારેક આવું બધું હોય ત્યારે આવું પડી જાય છે, તો હોય તો પડે, ન હોય તો પણ કહેવાના છે કે સામંતો બની પાતી કી ક્રિયા આ રીતે આપણને જોડાય છે. આ ભાજન ઉગાડે પડે મેન, આ ક્રિયાનો મેન કોન્સેપ્ટ છે લોકો આવીને પડે, આમ આ ક્રિયાનો મેન કોન્સેપ્ટ આ છે. તમે એવું કંઈક વાતાવરણ ઊભું કરો કે લોકો જોવા માટે આવે ને બેસે, નવું ઘર લીધું, શું કરું, વાસ્તુ પૂજા, પછી નીચે જમનવાર ભગવાનની આજ્ઞા પ્રમાણે નવું ઘર લઈએ ત્યાં ક્રિયા લાગી જાય કે તમે વાસ્તુ કરશો, ઘોડો મૂકશો, જે પણ કંઈ કરશો, સામાન તો પણ પાતી કીધું. બધાના ઘરે ગોત્ર જ થતું હોય, ગોત્ર તમારા ઘરે પણ થાય છે, અને આપણી બધાની એક વ્યવસ્થા એવી છે કે મોટા ઘરે થાય, જેના ઘરે થતું એના ત્યાં, તે દિવસે બધા કૌટુંબિક લોકો એના પોતાના એ ઘરે ભેગા થાય, ને પછી જે કંઈક આહાર વાપરો ને બધા વાપરો, આ સામંતો પણી પાછી પણી માતાજી રૂપે હોય એટલે એ બહુ પાપનું નિમિત્ત છે એવું નહીં જોવાનું, એમાં કોને કેટલો રાગ થાય છે ને ઘણાને ગમે તો પછી એટલો કર્મ બંધનમાં જોડાય છે. એમ 28 મહોત્સવ ગયેલો અને તમે પારણાનો પ્રસંગ ઉઠ્યો, જીનાજ્ઞા સાપેક્ષ છે કે જીનાજ્ઞા નિરપેક્ષ, જીનાજ્ઞા નિરપેક્ષ હોય એટલે ભગવાનની આજ્ઞાની બહાર સમજવાનું, જીનાજ્ઞા સાપેક્ષ હોય એટલે ભગવાનની આજ્ઞાની અંતર્ગત સમજવાનું, જીનાજ્ઞા નિરપેક્ષ છે કે જીનાજ્ઞા સાપેક્ષ છે એ નક્કી કરો. રાત્રે રાખ્યું, હોટલમાં રાખ્યું, પ્રાઇવેટ કર્યું, પ્રાઇવેટમાં બી આજ્ઞા ચૂક્યું, કારણ કે કેટરસમાં તો આજ્ઞા ચૂકાય છે, આ બધું જીનાજ્ઞા નિરપેક્ષ. લોકો આવ્યા, એટલો ગાવાળો ખૂણામાં ગાયા કરતો હોય, આપણે બધાને મળતા હોય સરસ્વતીની આશાદમાં ચપ્પલ પહેરીને, અને ઓલું પીરસાતું હોય મજાનું ખાવાનું, એવું તો રાત્રિ ભોજન, એમાં વળી કેક કાપવાનું, અને એમાં વળી રિસેપ્શન, એમાં બધા મેનાટોના 28 નિમિત્તે આ બધું જઈ જેના ઘરે એ લોકોએ પ્રતિષ્ઠા વગેરે કરી, આ બધું વાતાવરણ જોઈને દુઃખ થાય છે કે ભગવાનનો તપ આવી રીતે નથી ઉજવવાનો. તપના પારના પણ જીનાકના સાપેક્ષ સાત ક્ષેત્રોની અંદર સંપત્તિનો સંગ્રહ કરવાનો છે, ગુરુ ભગવતના પાવન પગલાં કે એમનું ગોચરી પાણી વહોરાવાનું લાભ લેવાનો છે, અને પછી નોર્મલ આપણે પારનો કરવાનો છે. આ પ્રથમ આજે તો ફંક્શન રૂપ થઈ ગયું, ઠીક છે, ઘરમાં લેડીઝોની તાકાતો ખતમ થઈ, પહેલાં તો 50-200 બી ઘરમાં બધા ભેણો કરી શકતા હતા, 10 દિવસ પર કરી જ નથી શકતા, તમારી વાત કરું છું સાંભળો, તમે થાકી ગયા જેમ નથી કહેતો, મને હવે બધું ટ્રેન જુદો થઈ ગયો છે, તો બધું બહાર, એ બહાર ગયા એટલે પછી બધું આજ્ઞાની બહાર. આવા તપ પણ આપણે નથી, તમે હવે સમજો છો તો તમારું આવું ન હોવું, તમે ઉદ્ધાન કાલે કરો કે તમે કાલે માસસ્નાન કરો તો તમારું તો આવું ન જ હોવું, ભગવાનની આજ્ઞાને સાપેક્ષ રહેવાનું, કાંઈ કોઈને ખોટું નથી લાગતું. આવો, વેલકમ, આપણે સુકમ આ ભગવાનની આજ્ઞાનું સ્થાન, લગ્ન પ્રસંગ માટે જેટલા ફંક્શન બધા બહાર જ કરીએ છીએ, એમાં તો નથી ધર્મ સાચવતા નથી, પણ એટલી જ ધર્મના ફંક્શનમાં તો ધર્મ સાચવે કમ સે, અને આપણા જેવા સુગ્ન શ્રાવકો તો આ વસ્તુ નહીં સમજીએ, તો જે અન્યથા બીજા લોકો તો શું સમજશે, આ ફરક એટલો પડશે કે ત્યાં ઓલું લાઇટિંગવાળો હોલ મળશે, અહીંયા ટ્યુબલાઇટવાળો હોલ મળશે, ત્યાં ઠંડકવાળો હશે, અહીંયા થોડોક પંખા નાખવા પડશે તમારે, ત્યાં એટીટ્યુડ જુદો હશે, અહીંયા એટીટ્યુડ થોડો જુદો હશે, ત્યાં તમારા કપડાના સ્વભાવ જુદી હશે, અહીંયા થોડીક જુદી હશે, ત્યાં જમવાને ડીશમાં પીરસનારો જરાક સારા દેખાતા હશે, અહીંયા જરાક 5-10% ઓછા દેખાતા, બનતું હશે આવું, આના સિવાય બીજું હવે કાંઈ નથી થવાનું. એના માટે આપણે આજ્ઞા છોડી દેવાનું, કાં તો ફંક્શન ન કરું, કાં તો કરું છે તો જીનાકાને સાપેક્ષ આ લક્ષ્ય રાખો, કે આવું લક્ષ્ય બી હશે ને તો પણ ઘણા પાપથી બચી જશે. આથી ક્રિયા સામંતો બની પાતી, કુતુહલ માટે ભેગા થયો, ખેલનો પ્રોગ્રામ રાખો, સોસાયટીમાં રહો છો, પાઘડીમાં રહો છો, લગભગ અહીંયા બધા પાઘડી, અહીંયા ખબર નહીં બહુ દેખાતું નથી, પેલું ગણપતિ કે એવું કંઈ આવ્યું હોય છે, કર્મક્ષેત્રવાળા ગયા કોઈ છે, એમાં તો ઓલું ગણપતિ વખતે તો આખું બિલ્ડિંગ ભેગું હતા, અને પછી રોજ કંઈક ને કંઈક ફંક્શન હોય, બીજા કોઈ સોસાયટીમાં બી આવા ફંક્શનો થતા હોય, બધા ભેગા થાય, ચા પાર્ટી રાખી હોય એક દિવસ, ટી પાર્ટી એક દિવસ, ભેગા થઈને ગાંઠિયા જલેબીનો પ્રોગ્રામ રાખી દે એક દિવસ, ભેગા થઈને જમનવાર ગોઠવી નાખે, આવું કંઈક ને કંઈક કરે, સામંતો પડી પાડી. સોસાયટીની અંદર જો ચેરમેન હોય કે સેક્રેટરી હોય તો એને પછી 200 ટકા માથા પર લેવાનું, ન હોય તો પછી ગયો એટલો ગુસ્સો. લોકોને તો આ બધા તમાશા જ ગમે છે, અને આપણે પાપો કરાવવા પામ્યા શું, આમાં તત્વ શું પામે,
એવા દ્રષ્ટાંતો હતા. થરાદનું આબુ સંઘવી 14મા દિવસે 11 વાગે એના ત્યાં 250 જણનો સંઘ આવી. એ બહુસદમાં કે સંઘ મારા અન્નથી પાછો ન જઈ શકે, ભોજનનો સમય છે, કઈ બજે 250 માણસ. એની મમ્મી અને એની વહુ જમાડ્યા બધા. હું પાછો તો ન જાઉં તો મારું કુળ લાગે, મારા 7 કુળ લાગે, મારો 7 કુળ લાગે. પોતે પોષદમાં છે પણ આવેલા શ્રાવકોની એની જે ભક્તિ કરી છે, એક વહુ અને એક સ્માય. ફરી બીજી બધું ઓર્ગેનાઇઝ બીજા લોકો કર્યું છે પણ હું ખેવી આ ભક્તિ છે. આપણી તો આવી ભક્તિ હોય, એટલો જ સમય બદલાઈ ગયો. આ ભક્તિ યોગ આપણો બહુ તૂટક પડી ગયો. અમે એક ગામમાં ગયા હતા, એ ગામની અંદર મહાત્માનું ચાતુર્માસ હતું. મહાત્મા અમે વાત કરી, ચાતુર્માસ જયારે ગામમાં આવે એટલે મેં કીધું કે મહેમાનો કદાચ ખોયા હોય તો આપણે એક નાનું રસોડું કરી દઈએ. સંઘવાળા ઊભા થઈને વિનંતી કરી કે સાહેબ અમે એવું સમજીએ છીએ અને અમે વર્ષોને એવું સાંભળ્યું છે કે આપણા ઘરે આપણે ત્યાં આવેલો સાધર્મિક એ આપણા માટે ભગવાન કહેવાય, અતિથિ કહેવાય, એ અમારા બધાના ઘરે લાવ આપે તો સાહેબ શું સાહેબ કે પણ હવે ક્યારે કેટલા આવે ક્યારેક શું આવે શું ખબર, કોઈ પણ ટાઈમે આવે ખોટું. આપની જો ભાવના હોય અથવા આપની જો આજ્ઞા હોય તો અમે લોકો તૈયાર છીએ. નામ લખવાની પડા પડી, વિધિન 15 સેકન્ડમાં તો 15 નામ આવી ગયા. નામ તો ખાલી લખવા પૂરતા લઈ ગયા કે સાહેબ તૈયાર છે. બાકી ટ્રસ્ટીએ જાહેરાત કરી, ટ્રસ્ટીનો બહુ મોટો પાવર હતો અને ટ્રસ્ટીએ જાહેરાત કરી કે ભાઈ આપણા ત્યાં મહાત્માનો ચાતુર્માસ કોઈ પણ મહેમાન આવે, આપણે પહેલી નિયમ એ રહે કે કોઈ પણ મહેમાન સવારથી સાંજ સુધીમાં જો આવ્યો હોય આજ્ઞા પ્રમાણે તો અહીંથી વાપર્યા વિના નહીં જાય, જે ટાઈમે નૌકારથી તો નૌકારથી જે ટાઈમે આવે. પણ એના માટે આપણે બધાએ સક્રિય જ રહેવા, બધાએ હા એક અવાજ હા પાડી. 150 જણા હતા ત્યારે, 150 ને ગવા જાય એની બધી વ્યવસ્થા આપણા ઘરે જ થવી જોઈએ એક સાથે બધાની, અને એમાં એકબીજાને પૂરક બનશું તો આપણે આ ભગવાનની આજ્ઞા પ્રમાણે એકબીજાની ભક્તિનો પૂરો લાભ લઈ શકશું. હાલત એ થઈ ગઈ, મહાત્માઓને ગોચરી ભરવા માટે જો એક ગલીમાં ઘૂસ્યા હોય તો પાછા નીકળો ઉભું પડી જાય, એટલા ઘર ખુલ્લા હોય. કે સાહેબજી છેલ્લા દિવસ સુધી 4 મહિના પહેલાં ત્યારે કે મેં કલ્પના નથી કરી કે આટલો ઊંચો ભક્તિઓ અહીંયા હશે. એક ઘરે જાય એ ઘરે જે ભક્તિ થાય, કોઈ બી એરિયામાં સાહેબી જાય બધાના ઘરે વસ્તુ તૈયાર હતી. 50 માણસ આવી ગયા હોય તો પણ નાવું એટલું નહીં, ખાલી ભોજન, નાવું ધોવું શું બધું શ્રાવકોના ઘરે, ઘર ખુલ્લા મૂકી દીધા હતા બધાએ. ફંક્શન માટે કોઈ બી આવી ગયા છે તો આખું ઘર ખુલ્લું પડ્યું, જે વાપરો વાપરો ખાવા પડ્યો આવી. અને આવી ભક્તિ જ્યારે જોઈ ત્યારે બધા લોકો મહેમાન એમ જ બોલી ગયા, સિટીવાળો ખાસ તમારા જેવું અમે નહીં કરી શકીએ, રિટર્ન થઈ ગયા. તમે સમજી શકો છો ને, એમાં માટે દીક્ષાનો યોગ થયો. દીક્ષાવાળા કે 300-500 રૂપિયાની વ્યવસ્થા ક્યાં થશે? સલામ કે સાહેબ આ તમારે વિચારવાનો વિષય નથી, આ અમારો વિષય, અમારા સંઘે દીક્ષા છે એ અમારા દીકરાની દીક્ષા છે, આ સંઘ ઉભો છે. સાહેબ કે આટલા બધા મહેમાનો હોય આપણે થઈ જશે, સાહેબ 25-30 મહેમાનો વેચાઈ ગયા, કોઈને બહાર ઉતારો નહીં, બધાએ પોતાના ઘરે ભક્તિ. જયવંતું છે શાસન, આજની તારીખની વાતો કરું શાસન જયવંતું છે. પણ સામંતો પણ એ પાતી કીરે જો આવી રીતની થાય તો પુણ્યમનનું કારણ થાય. પણ આપણે તો ભાઈ ગુજરાતી કલમમાં આવી ગયો, રાખ્યું જ ગેટ ટુગેધર. સો મહારાજ રસોઈ કહી દીધી, 25,000 ખર્ચો, ભાઈ ગેટ ટુગેધર પછી પાપ બાંધીને જવાનું, ક્લબ છે, આટલો ફરક છે. માટે ખાસ આ ક્રિયા પોઝિટિવ પણ છે, એટલી જ એ ક્રિયા ચિંતિત છે. અને કુતૂહલ માટે જે બી લોકો ભેગા થતા હોય, મેળો આવતો પહેલાં મેળો તમને કદાચ ખ્યાલ હોય, લોકો આવીને ભેગા થાય અને સુંદર વાતાવરણની અંદર બધા લોકો ચકડોળને મોત નાખવું બધું જોવા જવાનું હોય, દીકરાને લઈને ગયા હોય આપણે સામંતો બની પાતી, જ્યાં બધા લોકો આવીને ભેગા થઈ જાય ત્યાં જઈને આપણે પણ તમાશા કરવાના. હવે મને એમ નહીં કહેતા સાહેબ દીકરાનું મન થાય તો ગરું તો પડે જ નહીં, હું સમજું છું, કારણ કે દીકરોને જમાના સાથે તમારે તો રાખવાનું હોય, એટલે હું સમજું છું. એટલે તમે તો બેલેન્સ કરતા જશો કે જેટલું વર્ષ તમે એને બહારના પ્રસંગ સંસારમાં દેખાડો એટલા તમારે તીર્થયાત્રા પણ દેખાડવાની, તો બેલેન્સ તો જ થશે ને. પછી તમે વર્ષમાં એક પાલિતાના બતાવો, 15 વખત થિયેટર બતાવો તો ક્યાંથી બેલેન્સ? મા બાપ તરીકે તમારી ઉભય ફરજ પરફેક્ટ હોય,
જેટલા સંસારના ફંક્શન તમે બતાવો એટલું તમારે ધર્મનું પણ એને બતાવો. તો બે તો દીકરો કહે છે કે અમને બધું કરાવ્યું. બે સદી રવિ તમે આમ કહો તો બે સદી તમારે ધર્મક્ષેત્રને પસંદ કરો. તમારે ફરવું જ છે ને, તીર્થયાત્રા ખોટીશું છે, સારી જ છે, પરમાત્માની ભક્તિ થાય. તમે આવો તો લોકોને ખુશી થાય, ત્યાંના લોકોને ખુશી થાય કે કોક તો આવે છે, અને ત્યાંની ઇન્કમ થાય, આપણે ચડાવવાનો લાભ મળે, સારું જ છે. સમજાય ગયું? આગળ ચાલે. અજીવમાં મેળવો ને સરપંચ બધું અજીવમાં આ જે ક્રિયા છે એમાં તમે સેવા અજીવ ખેલ તમાસા ને લઈને જે બી આવે બધું અજીવ માં આવશે. જેવી અજીવ વસ્તુ એમાં બધું અજીવ લઈ લેજો. જે જીવ છે એમાં તો જીવ લેવા. બોલું, ગાડી લીધી હોય તો મારે ગાડીમાં બેસવા માટે આવજો. એક બેને મને ફોન કર્યો, વિદ્યાર્થી મને ફોન કરીને બોલાવ્યો, શું કે સાહેબ આવજો ખાસ કરે. મને કંઈક હશે કે દીક્ષાના સમાચાર ઘરે ઘર મને કરજો, પણ ક્યારે કરજો? આપણા દેશમાં પ્રત્યેક વ્યક્તિ શાંતિથી ઘરની અંદર, ભલે નાનું ઘર, પણ ઘરમાં સૂઈ શકતો હોય અને એક ટાઈમનો બે ટાઈમનો રોટલો ખાઈ શકતો હોય, એ દિવસ આવે ત્યારે બધું એનું મોજના કરજો. ત્યાં સુધી નહીં, ખાલી કામ જ કરો ત્યાં સુધી. લઈ સસ્તી જીવન દોષ લાગે ને, આપણે જોઈએ, આપણને એમ થાય અંદર જ ને કે ઇન્ડિયા કેટલું આગળ કે આપણી પણ જસ્ટ જનરલ સસ્ત્રીની ક્રિયા જ છે. બહુ અનુમોદના વિશે તો ડેન્જર છે. તમે જેટલી બી આમાં ગુસ્સોથી ક્રિયા લાગી જાય છે એટલું સમજો, શ્રાવક તરીકે બિનજરૂરી જે તમારે કામનું નથી પાપ બંધ કરો. મોદીના સમાજમાં તમે ના સાંભળો તમને શું નુકસાન થાય એમ કહે, અને એના સમાજમાં સાંભળીને તમને ફાયદો શું થાય? કાંઈ તમે કંઈક ગુણ રાખી નથી, તમે એના કાર્ય રાખી છો, એના વજનો વચનો એનું તાકાત કર્મ બંધાય છે. છોડી દો, અત્યારે તો ક્રિયાઓ છે. સમજાય છે? નેક્સ્ટ સ્વહસ્તી કી ક્રિયા. સ્વહસ્તી કી ક્રિયા, પોતાના હાથે જે પણ કંઈ કરવું, સ્વહસ્તી છરી લઈને પોતાને જ ખોપી દીધી, સ્વહસ્તી કી. અને પછી મોબાઈલ બીજાને ઠોકી દીધો ગુસ્સા વડે, પર હસ્તી. અથવા બીજાની પાસે પોતાને ઘર આવડાવ્યું. હા, સ્વસ્તિકી ક્રિયા થઈ ગઈ છે. આગળ ચાલો, અનાભોગીકી ક્રિયા થઈ ગયો. આગળ ચાલો, અનાભોગીકી ક્રિયા. આ ક્રિયા બહુ સિમ્પલ છે, આમાં કંઈ બહુ એટલું અઘરું નથી, પણ આમાં હાઈએસ્ટ જેવો છે આ ક્રિયા. અનાભોગ એટલે શું છે? એને ખબર જ નથી કે હું પાપની દુનિયામાં બેઠો. અનાભોગ એટલે ખબર જ નથી. આભોગ એટલે એટલી જ ખબર છે. તમે તો અત્યારે આભોગમાં આવી ગયા, તમને એટલી જ ખબર તો પડી આટલા 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 પ્રકારના પાપો છે, આટલી આટલી પ્રકારની આ દુનિયા છે. અનાભોગ એટલે કોઈને ખબર જ નથી કે આવું કંઈક છે. ખબર નથી એવા જેવું કેટલા, જૈનમાં જ નહોતો તો નહીં ભણેલા લાખો જેવું. બીજા બધા લોકો તો સમજી જ લેવાના કે આટલું ઊંડી વાત તો કોઈ ધર્મમાં તમને નહીં મળે. વાંચો આખું કોર
પુરાણ પુરાણ બધું વાંચી જાવ, આવી વાત કંઈ નહીં મળે, બધે વાર્તાઓ છે. કાંઈ આટલી ઊંડી કર્મની, આટલી આમ આત્માને બચાવની વાતો આપણી પાસે પડેલી છે. હું અલગ અલગ વાંચીને પછી તમને કહેવા માંગુ છું, આટલી ઊંડી વાતો લોકો પાસે છે જ નહીં અને લોકોને ખબર પણ નથી. મને આ નદી જોઈને આ જોઈને તે જોઈ, એમાં એક મને એટલે થિયેટર બતાવ્યું. થિયેટર એટલે પિક્ચરનું થિયેટર નહીં, આપણું વ્યાખ્યાન રૂમ, માઇક વગરનું, અને 25,000 માણસો ક્યાંથી પણ સાંભળી શકે એવી રેણી કરે. આનો એ પ્લેટફોર્મ હતું અને સામે બધી સીટો હતી પથ્થર, કોઈ બી ખૂણામાં કે તમે ઉભા રહો એથી હું બોલું, તમે કેમ છો, તમને ત્યાં સંભળાય. એમ તો આ તો માં અહીંયા વ્યાખ્યાન વ્યાખ્યાન થયું લાગે છે. હું અને હવે બધું મંગાવ્યું છે એની પાસેથી, કે આ કઈ એરિયામાં છે શું છે, એને આખા વાતાવરણને હું જોવા માટે કોઈક જશે કરીને કહીશ કે આનો એક એક પાર્ટસ કહેવાય, કે આ બંધારણ કેટલા સેન્ટીમીટર બનાવ્યું છે. કારણ કે વગર માઇકે આટલો અવાજ પહોંચી જતો એટલે ચોક્કસ મારા પ્રભુના વ્યાખ્યા. બાકી એક નહીં, આવું મને ગ્રીસમાં પણ મળ્યું અને એમાં 12,000 મળ્યું, આ 25,000 મળ્યું. તમે સમજી ગયા? એ મને વર્ષોથી શંકા હતી આ, કે પહેલાંના કાળમાં આટલા બધા લોકો કીધે વ્યાખ્યાન સાંભળતા હશે. ટેકનોલોજી કંઈક તો હતી, ભલે સાધનવાળી ન હોય તો સિદ્ધાંતવાળી હોય કંઈક તો હોય, અને મને મળી ગયું. તો હું હા શું કીધું, ઉપર તો ઉપરથી પેક હોય ને તમારે. અરે કંઈક તો છે સિસ્ટમ, હવે હશે એટલે કંઈક તો સિસ્ટમ છે. પછી તો હવે તમે સાયરન કે કંઈ મોકલ્યું તો ઠીક છે. અહીંયા તો રીસલો ઉપરથી આકાશ ખુલ્લું છે, હોલ પેક નથી, હોલ પેક નથી, ઉપરથી ખુલ્લું છે ઓપનમાં. અને આમ 25,000 આમ ઓડિટોરિયમમાં બેઠા હોય આમ સિસ્ટમ છે, યોગી સભાગૃહ છે, ઉપરથી ખુલ્લું છે. અહીંયા ઉભા રહીને ખાલી તમે બોલો, ન કોઈ માઇક, ન કોઈ સિસ્ટમ, કશું જ નહીં. તો પછી મને એમ થયું કે આ તો કંઈક છે, અહીંયા કોઈક મારા ગુરુદેવનું વ્યાખ્યાન થયું છે. એ સિસ્ટમ તો સમજાય છે ને, બેઠકની સિસ્ટમ ને બોલવાની સિસ્ટમ, એ તો ખ્યાલ આવી જતો હતો. તો મને કદાચ રંગમંચ થયા હોય એ આપણે નથી ખબર, કે ત્યાં હવે કંઈક છે જ નહીં. પણ અક્કી તુક્કી 25,500 સારે દેશમાં આવે છે, એટલે તુર્કસ્તાન તો આ જ છે, અને આ જ છે માટે ત્યાં જઈને જમવાનું મળે છે તુર્કસ્તાન, એ બાકી આ છે. બાકી દેશ આખો મુસ્લિમ છે.
સમજાય બરાબર? એટલે આ બધી વસ્તુ તમે મને પૂછો, મને આપો, ખબર જ નથી. બહુ ઓછા લોકોને ખબર છે કે તત્વ આ છે, બાકી તો કોઈને ખબર જ નથી. એટલે આ બધા ઝાડપાન વગેરે જેવું તો આવે, મનુષ્ય પણ કેટલા જ આવે, ધૈર્ય આમને આમ જિંદગી પૂરી કરે છે. એટલે ફરીથી છેલ્લી એક લીટીમાં, પાપથી ડર ઊભો કરીને તમારો સંસાર બગાડવાની વાત નથી. આ જાણ્યા પછી બિનજરૂરી પ્રવૃત્તિઓ કેન્સલ થવી જોઈએ, બસ. આ મને જરૂર નથી, એ પછી ગામને દેખાડવાને કહેવા માટે નહીં, જાતને જ સુધારવા માટે. આ જરૂરી લાગ્યું એટલે આપણે નથી, સમજાઈ ગયું? અને એનો આનંદ લેવો જોઈએ. જરૂરી છે એ ચૂકાઈ ન જવું જોઈએ, બિનજરૂરી આવવું ન જોઈએ, અને જરૂરીમાં પ્રમાદ થવું ન જોઈએ. આ ત્રણ જગ્યા આપણે ક્યાંય ચૂકવું નહીં. એકવીસ ઉભાવવા.